સ્પર્શ થાય, બધું જૂઠણ કહેવાય. આ પ્રારંભિક વસ્તુ છે કે ઘણા લોકોને હજી ખબર ના, સકડી ધરે છે અહીંયા અમારે આદિ શિબિર રાખવાની છે. અને પછી એક વૈષ્ણવની વિનંતી છે અમારે જુનાગઢમાં, જુનાગઢમાં લગભગ 300 જણા સકડી ધરતા હશે, 300 જણા સકડી ધરતા હશે. મજા તો ઓછા છે, પણ 300 જણા તો ઓછામાં ઓછા સકડી ભોગ ઠાકોરજીને ધરતા હશે. પણ એવું મને માહિતી મળી કે જૂઠણની ખબર નથી. આશ્ચર્યની વાત છે, સકડી ધરતા હોય એની એ જૂઠણની ખબર નથી. પીરસવા આવે તો પાત્રને હાથ અડાડી દઈને પાછા પીરસતા જાય. આમ પાત્રને હાથે અડાડી દઈને પાછા દરે વ્યા જાય. અપ્રશ્નમાં હોય પાછા બહાર કોઈક બેઠું હોય પ્રસાદ લેવાય, એને પ્રસાદમાં પાત્ર, એને પાત્રમાં હાથ અડાડી દીધી ધરતા ધરતા. કે આવા સકડી ભોગ ધરવાવાળા છે, આપણે પાછું આનું કંઈક શુદ્ધિકરણ કરવું જોઈએ. મેં કીધું હવે પાછા અહીં સુરત જે આવીએ પછી મેં કીધું પાછું આપણે એ એક રાખશું સત્ર, બધા એને બોલાવશું, ભેગા કરશું એને બોલાવશું, બધા એને ભેગા કરીને આપણે કહીશું કે આટલી તો તમને ખબર કમસે કમ હોવી જ જોઈએ. આ તો આશ્ચર્ય આઘાતજનક વાત છે. એટલે કે આટલી પણ ખબર ન હોય, જૂઠણ વગેરેનો આચાર પણ બરાબર નો સક્રિય ધરાતી હોય તો આપણે એટલું શુદ્ધ કરવું જોઈએ. આપણને જ્યાં સુધી ખબર, આપણું જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી આપણે એ આપણે એક રાખશું વ્યવસ્થા એક દિવસ એની માટે ખાસ. કે જૂઠણ એટલે કે મોઢાને સ્પર્શ થયો, જે વસ્તુને મોઢાનો સ્પર્શ થયો એનો સ્પર્શ થયો, સીધો ડાયરેક્ટ મોઢાને સ્પર્શ થયો, અથવા જે વસ્તુનો મોઢાને સ્પર્શ થયો એ વસ્તુનો પરંપરા સ્પર્શ થયો. ગણાયને જે રકાવી ચાની આમ પીતા હોય છે કે હાથ ક્યાં બગડ્યા છે, જૂઠણ ક્યાં છે, રકાબી મોઢામાં લગાડી હતી, હાથ થોડા લાગ્યા હતા. પણ રકાબીને જે હાથ લાગ્યો છે એ કોઈ ખબર બગડ્યા નથી, એટલે આપણે માનીએ છીએ કે એ જૂઠણ નથી થયા. એટલે આવી પ્રારંભિક વસ્તુ તો મિશ્રી ભોગ ધરતા એને તો રાખવી પડે, મિશ્રી જૂઠણ થઈ જાય. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે બધું જ એને ખબર હોય તો મિશ્રી ભોગ ધરવામાં આટલી બધી વસ્તુ તો એને રાખવી જ જોઈએ, આચારની એટલી તો એને ખબર પડવી જ જોઈએ અને પડતી હોય છે. કરવાનું શું રહ્યું, ખાસા તમારી ઠાકોરજીને હાથ ખાસા કરીએ છીએ, પાત્ર રાખવા પડે. મિશ્રી ઠાકોરજીને ધરવા માટે કટોરી કે કાંઈક તો રાખવું પડે, ખાલી મિશ્રી ધરતા હોય તો એ કટોરી રાખવી પડે, એ ઠાકોરજી માટેની એક ખાસાની કટોરી રાખવી પડે, બંટો રાખવો પડે, જારીજી ધરતા હોય જારીજી રાખવો પડે. ઘણા તો એવા વિચિત્ર છે કે મિશ્રી ધરે છે જારીજીને, જારીજીની આજ્ઞા નથી, અમને તો જારીજીની પણ આજ્ઞા નથી. જારીજીની આજ્ઞા નથી તો તમે એકલી મિશ્રી એ ગાંગડો આખો દી રાખો તો ખબર પડે, જલ વગર ખાલી મિશ્રી ચેગડા કરો તો ખબર પડે. તો જારીજી પણ નહીં, ખાલી મિશ્રી ધરતા હોય તો જારીજી કે મિશ્રી ધરે તો એની માટે કટોરી રાખે, જારી રાખે, કંઈક લોટી રાખે. આ બધા પાત્રો પણ ઠાકોરજીના ખાસાના એને જેટલા જોઈએ એટલા તો હોય. દૂધઘર ધરતા હોય તો પાછું ગેસ એ હોય, દૂધઘર ધરતા હોય તો એક ઠાકોરજી માટેનો ગેસ હોય કે જેમાં ગેસ હોય, દૂધઘર તો થાય એની ગેસ હોય કે સગડી હોય કે ઇલેક્ટ્રિક સગડી હોય કે જે પણ સાધન ઉપકરણ જોઈએ એ તો કંઈક હોય તો એ હોય છે. પછી એના પાત્ર જોઈએ, બધું જોઈએ, દૂધઘર ધરવામાં બધું જોઈએ. એટલે ઠોઠ નિશાળીએ વેતરણ આ જાતા એવું હોય. પછી દૂધઘર ધરવાળા તો સામગ્રી વધારે કરતા હોય, સકડીવાળા કરતા ધાન સકડીયા દૂધઘરવાળા એ ઠાકોરની સામગ્રી વિશેષ કરતા હશે, કદાચ સક્રિય ધરતા હોય એના કરતા વિશે, કારણ કે એને મન તો મનાવવું ને કે આપણે ક્યાંક કરીએ છીએ. એટલે જારીવાળો કરે ને ઘણા તો પૂરી શાક કરે ને એ બે ચાર જાતની સામગ્રી દૂધઘરમાં કરે ને રોજ કટોરી ધરે ને કોઈ ખીર કરે બધું કરે. પણ સક્રિય ધરવાથી જેને શું એલર્જી થાય છે કે ઠાકોરજીને પોતે રસોઈ કરે એ પાછું બહાર બનાવીને બહાર નીકળે 1.2 એને પણ 10-11 વાગ્યા સુધી એ દૂધઘર અનુસક્રિય ધરતા હોય એ પણ સેવામાં હોય, પાછા ધોતીને બંધીને તિલકને વ્યવસ્થિત કરીને સેવામાં એ 11-11 વગાડી દેતા હોય, પછી બહાર નીકળે, પછી પોતાને તો કાંઈ હાલે આમ મિશ્રીને દૂધઘરને જારીવાળાથી પેટ ભરાય, બહાર નીકળે પાછા રસોઈ બનાવે. ઉલટાનું રોજનું મોડું થાય ને ઓલા 10 વાગ્યા રાજભોગ કરી લેતા હોય છે, 10 વાગ્યાની અંદર તો ઠાકોરજી રાજભોગ પણ આવી જાય જો સકડી ધરતા હોય તો, કારણ કે રોટી શાક કરીને ભોગ ધરે તો કાંઈ એમાં વાર લાગે ને, આમાં તો વાર લાગે કે ડબલ. ઠાકોરજીનું કાર્ય જુદું કરવું પડે છે ને, આપણું ઘરનું કાર્ય પાછું ઊભું જ હોય છે, એ બધું કરીને બહાર નીકળે, ઘરનું કામ તો પાછું જે છે એ તો ઊભું જ હોય. તો ઉલટાનો સમય એ વધારે જતો હોય છે સક્રિય ધરવાવાળા કરતા, મિશ્રી અને સક્રિય દૂધઘર ધરતા હોય છે અને સમય પણ વધારે જતો હોય છે. અને હવે પાછા શું કહે છે, મેં કહ્યું સક્રિય ધર્મ વાંધો શું, તો કે મેન તો રાખી કેવી રાખવી પડે, સક્રિયની મેન કેવી હોય, મેં કહ્યું સકડીની મેન કેવી હોય, દૂધઘર અનસકડી એમાં પ્રસાદીની ખબર છે, જૂઠણની ખબર છે, સૂતક પિંડું રાખો છો તો સકડીમાં બીજી વિશેષ શું મેન હોય, કે સકડી વધે એટલું, જે સકડી કરવી પડે એટલું જ વધે, બાકી આ બધું તો સેમ રહે છે. ઠાકોરજી જગાવવા, શિંગાર કરવા, ભોગ ધરવા, એ પણ બે ભોગ ધરે, મંગલ ભોગ ધરે ને પછી કંઈક રાજભોગની ભાવના કરે ને કંઈક મેવા વ્યવહાર સિદ્ધ કરે ને રાજભોગ ધરે, તો એ ભોગે બે ધરે, શિંગારે બે કરે, જગાવવામાં જેટલો ટાઈમ એટલો જગાવવામાં ટાઈમ લાગે, પોઢાવવામાં ટાઈમ લાગે એટલો પછી પોઢાવવામાં ટાઈમ લાગે, બધું ખાલી એક રોટલી શાક જે આપણે બહાર કરીએ છીએ એ અપ્રસમાં નાહીને શુદ્ધિ પ્રમાણે કરે, એટલે આ સકડી ધરવાની સેવા થઈ. એટલે
આમાં કંઈ પણ વિશેષતા કે અઘરું લાગતું નથી કે આચાર કે મેઇન વધારે કંઈક રાખવી પડે, વધારે કંઈ નથી રાખવી પડતી, પણ જે આપણું રસોઈનું કાર્ય બહાર કરી રહ્યા છીએ એ જ આપણે શુદ્ધિપૂર્વક અપરસમાં ઠાકોરજી રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરે. લાભ એટલો જ, કાર્ય તો જરાક જ વધી જાય પણ લાભ એટલો છે કે પ્રભુના પ્રસાદથી આપણું જીવન ચાલે, ભગવત પ્રસાદ પ્રાપ્ત થાય. આજે અમે પ્રસાદ લેવા ગયા હતા, આજે મહાપ્રસાદ લેવા ગયા હતા, આજે હવેલીનો પ્રસાદ લીધો. પ્રસાદ છે ને, પ્રસાદ ક્યાંથી પણ રોજ લ્યો ને કોણ ના પાડે છે? ક્યારેક પાત્ર ઉપર બેસવું એના કરતા રોજ લ્યો તો એ લાભ લેવાનું કોણ વાંધો, કોણ ના પાડે છે તમને કે રોજ લાભ લ્યો ને? ઘરે આનંદથી ઠાકોરજીને રોજ ભોગ ધરીને રોજ લાભ લ્યો ને? ક્યારેક પ્રસાદ લેવા ઘણા ગૌરવ થાય, પ્રસાદ લેવાનું આમંત્રણ જવું જ જોઈએ. પ્રસાદ ક્યારે મળે, સખડી ક્યારે મળે? અન્નકૂટની સખડીમાં આમ પડા પડી કરતા હોય હવેલીમાં જઈને કે અન્નકૂટની સખડી. પણ ઘરે તમે સખડી ધરો તો કાયમી એ જ સખડી છે કે જે અન્નકૂટમાં તમે આટલી લેવા જાઓ છો, સર એના કરતા ઉત્તમ હશે. હું તો એમ કહું છું, ઓલું તો વધારે ફાળો કરીને અન્નકૂટ કર્યો હશે ને, સેવા લીધી હશે તો ઠાકોરજી તો રોજગાર નહીં હોય. એ તો ઉલટાનું પાતિત્ય કારક એ પ્રભુનો પ્રસાદ તો હશે ને, ઉલટાનું પતિત કરનારું હશે દ્રવ્ય. તો એના કરતા ઘરમાં તમારા દ્રવ્યથી તમે ઠાકોરજીને ભોગ ધરશો, નિત્ય આનંદથી સખડી પ્રસાદ લો, કોણ ના પાડે છે? જે લોકો ઠાકોરજીને ભોગ ધર્યા વગર પુષ્ટિ માર્ગમાં નહીં પણ મનુષ્ય માત્રને એમ કીધું છે કે જે ભગવાનને વિષ્ણુને ભોગ ધર્યા વગર જે અન્ન ખાય છે એ શ્વાનની વિષ્ઠાનું ભક્ષણ કરે છે. શાસ્ત્ર એમ કહે છે શ્વાનની વિષ્ઠા એ શ્વાનનું મલ એ જે છે એનું ભક્ષણ કરે છે, અને જે જલ પીએ છે એ દારૂ છે મદિરા છે, જે પ્રભુને ધર્યા વગરનું જે જલ પીવામાં આવે છે એ જલ પણ મદિરા સમાન હોય છે, આ શાસ્ત્ર કહે છે. એટલે આમાં આટલા બધા દોષ તો લાગી ગયો છે, હવે આમાં શું બાકી રહ્યું? કારણ કે દોષ થાય સખડી ધરવામાં પણ આટલો દોષ તો માથે ચડ્યો જ છે. હા, 7 જન્મ સુધી નરક પીડા અને આ તો બધું લાગી જ ગયું છે, જો ન ધરો તો એનાથી મોટો બીજું તો ક્યાંય ચડવાનું નથી. દોષ તો લાગી જ ગયા છે અને ભયંકર દોષ છે. સખડી ઠાકોરજીને સન્મુખ થવું, સમર્પિત રહેવું, એના કરતાં બ્રહ્મ સંબંધ લઈ અને અસમર્પિત જીવન જીવો એનાથી મોટો કોઈ દોષ નથી. બ્રહ્મ સંબંધ લઈ અને અસમર્પિત જીવન જીવવું એનાથી તો મોટો કોઈ દોષ છે જ નહીં, કે જે દોષ તમે સેવા કરવાની અંદર દોષ થશે એવો તો કોઈ દોષ છે નહીં. પણ શુદ્ધિ અશુદ્ધિનો થોડો ખ્યાલ રાખીએ, જૂઠણ ન થાય. કમસે કમ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ થાય છે એ જૂઠણ ન થાય. જૂઠણ કે પ્રસાદી વિભાગ આખો તમે બહાર રાખો, જે રસોઈ કરો છો ત્યાં કાંઈ જૂઠણ વસ્તુ કે પ્રસાદી વસ્તુ તમે અહીંયા મેળવો નહીં, અને કદાચ જ્યાં લાગે તો એ ખાસા કરી લો. કોઈ કે અમારે છે મહેમાન, એ ભાઈ એમ જ કીધું કે સખડીમાં તો શું છે કે નાના છોકરા ને બધા મહેમાન આવે. મેં કીધું જે સખડી ધરે કે છોકરા એ નહીં હોય એને મહેમાન એ નહીં આવતા હોય. મેં કીધું અમે અમારી એમ નાની ઉંમર ને અમે એકલા રે નાની ઉંમર અને અમારે મહેમાન નહીં આવતા હોય. તો મહેમાન નાની ઉંમર વાળાને એ સખડી ધરતા હોય તો શું કઈ મહેમાન નહીં આવતા હોય, એને છોકરા કોઈ નહીં હોય? કઈ સંન્યાસી થોડા છે બધા, મર્યાદિત કઈ સંન્યાસી છે કે જે સખડી ભોગ ધરે છે, સમર્પિત જીવન છે કે સંન્યાસી છે? કે નિઘર કોઈ આવે જ નહીં, સિવાય કે બહુ ઊંચી આચાર વાળો હોય ને બધાને આમ કહેતો હોય કે ચાલો રકાબી પકડો, હું ઉપરથી નાખું ચા, પછી ચા પી લ્યો, પછી માં મૂકતા નહીં, હું કહું અહીંયા મૂકી આવો, તો પછી એની આવતા ન હોય મહેમાન. એમ કે આ એને જ જવું ભાઈ, આ તો બધી સેવા આપણી પર. આ શું કે રકાબી પકડો એટલે હું ચા નાખું, કપો આ કપમાં રાખ્યો છે લઈ લ્યો હાથેથી, ઉપાડો હાથમાં લઉં દઉં ભિખારીને દેતા હોય એમ. એટલે મહેમાન ક્યાંથી આવે? એવાની આ કદાચ નહીં આવતા હોય, પણ બાકી તો થોડો ઘણો સારો વ્યવહાર રાખતા હોય તો એ સખડી ધરતા હોય, અહીંયા મહેમાન તો આવતા હોય ને. એવાની આ કદાચ નહીં આવતા હોય, પણ બાકી તો થોડો ઘણો સારો વ્યવહાર રાખતા હોય તો એ સખડી ધરતા હોય, અહીંયા મહેમાન તો આવતા હોય ને. તો એવું કંઈ નથી કે મહેમાનનું સન્માન નહીં થઈ શકે. ઠાકોરજીને ભોગ ધરશું એટલે આપણે બંધાઈ જવું પડશે, કોઈ આવશે, એવું કંઈ નથી. બધી વ્યવસ્થા આપણે ઠાકોરજીના પ્રસાદમાંથી કરવાની છે. મહેમાન આવે તો બીજું શું કરવાનું હોય? મહેમાન આવે તો જમાડવાના હોય, નાસ્તો કરાવવાનો હોય, ઠાકોરજીને ભોગ ધરેલી વસ્તુથી કરાવે. એમાં બીજું મહેમાન આવે ત્યાં બીજું શું હોય? નાસ્તો કરાવવાનો. એને આપણે કહેવાનું કે તમારે રસોઈ કરવાના આનંદથી તમે બેસો, ફરી આવો આનંદથી. અમારે બહુ અમુક મહેમાનો આવે છે એને ખરાબ ન લાગે એટલે એને તો ફેરવાની વ્યવસ્થા પહેલાં ગોઠવી દઈએ, 2-4 વેસ્ટોને રાખું અને ગાડી તૈયાર રાખું, ચાલો ફરી આવો. બરાબર આપણે રાજભોગ થઈએ પછી ઘરે લાવો. વેસ્ટર્ન સૂચના આપો કે હું ફોન કરું ત્યાંથી ફેરવજો તમે આનંદથી. એટલે રાજભોગ થઈ જાય ને એને તૈયાર તરત જ ભોજન માટે તૈયાર રાખી ત્યારે બોલાય આવો, હવે આવી જાઓ.
એટલે આપણું કામ એ થઈ જાય, એટલે ફરવાની આપણે સુંદર વ્યવસ્થા કરી દઈએ ઉલટાને, કે ફરી આવે આનંદથી. અને એને કંઈ કામ ન કરવું પડે તો એને શું વાંધો હોય, મહેમાન એટલા માટે તો થયા હોય કે જે કામ ન કરવું પડે, ઘરે કરતા હોય એની પાસે કંઈ કામ ન કરાવે. લૌકિકમાં શું થાય, કરવા લાગવું પડે, આપણે એમ કે તમારે કાંઈ કરવાનું નથી, તમે આનંદથી ફરો હરો, અમે તમને આવો એટલે તરત જ એને આપણે પ્રસાદ લેવાની વ્યવસ્થા સુંદર કરીએ. એમાંય ઘરમાં ગરમ કરી શકાય, ગરમ વ્યવસ્થા કરી દઈએ આપણે, એમાંય કોઈ વાંધો નથી. મહેમાનને ઠંડુ લેવડાવવું એવું જરૂરી જરાય જરૂર નથી, ગરમ લેવડાવીએ આપણે તો પ્રસાદને પણ ગરમ કરી શકાય. અને ગરમ જ્યારે આપણે કંઈ કરવું પડે, કેમ કે ભજીયા છે, બટેટાવડા છે, પૂરી છે, રોટલી છે, ગરમ કરીને દેવી પડે કે એવું કોઈ આગ્રહ હોય તો થઈ શકે, એની વ્યવસ્થા પણ સમર્પિત જીવનમાં થઈ શકે છે કે લોટ બાંધી એ લોટમાંથી પહેલાં અગ્ર ઠાકોરજીને ભોગ લાયક રોટલી કરી દેવામાં આવે, બાકી ઠાકોરજીને નિવેદન કરવામાં આવે અને પછી એને બહાર પ્રસાદીમાં એ કરી શકાય છે. એટલે કે રોટલી પણ ગરમ કરી શકાય, પૂરી રોટલી એ પણ જે આપણે ચૂન વગેરે બાંધ્યો છે એમાં ઠાકોરજીની રોટલી પહેલાં થઈ જાય, ભોગ ધરાઈ જાય ઠાકોરજી, બાકીનું નિવેદન કરી ઠાકોરજીને અને એ ગરમ પણ કરી શકાય છે. એટલે સામગ્રીના ચૂલાઓ પણ ગરમ કરી શકાય, સીધી પ્રસાદીમાં મૂકી શકાય. એટલે પ્રસાદીમાં બહાર કાઢવાની પણ, નિવેદન એટલે બતાવવાની પણ જરૂર નથી ઠાકોરજી કે લોટ એટલો છે, પણ ઠાકોરજીને ખાલી મૌખિક નિવેદન કરી એમાં અગ્ર સમર્પણ થઈ ગયું, બાકીની વસ્તુ જે છે સીધી પ્રસાદીમાં તમે મિલાવી શકો છો. કાંઈ ઠાકોરજીને બધું ધરવું એવું કાંઈ આવશ્યકતા નથી કે 20 જણા એવા તો 20 જણા આટલી રોટલી થાય ત્યાં સુધીની રોટલી ઠાકોરજીને બિરાઈ જાય જ રહે ત્યાં સુધી બધું ભોગ ધરાય પછી જ ઠાકોરજીને બોલાવાય એવું નથી. ઠાકોરજીનું આ એક આગળ થઈ જાય છે, બાકીનું સીધું પ્રસાદીમાં મિલાવવાની આપણે ઠાકોરજીને નિવેદન કરીને પ્રસાદીમાં મિલાવી દઈએ છીએ તો બધું થઈ શકે છે સમર્પિત જીવનમાં. મહેમાનોનું બીજું શું કરવાનું, એ ખવડાવવાનું, એ પીવડાવવાનું, એ બધું થઈ શકે, એ બધી વ્યવસ્થા થઈ શકે. અને કદાચ કોઈ મેઇન અપ્રોસમાં કોઈ ગોલમાલ થઈ કે કોઈ અડાઈ ગયું તો મેઇન પણ જેટલી વાર કાઢવી એટલે નીકળી શકે, મહેમાન જાય પછી પાછી અપ્રોસ પણ કાઢવી હોય તો કાઢી શકાય છે. કદાચ કંઈ એવું લાગે સંશય તો અપ્રોસ કાઢવી હોય તો અપ્રોસ 10 વાર કાઢી શકાય એવું કંઈ નથી. અપ્રોસ કાઢવું એટલે ફરીથી બધું ખાસા કરવું, ચિકાસ બધી કાઢી નાખવી, ખાસા કરી લેવું. એટલે આ પ્રકારથી છે આપણા ઘરની જે કાંઈ પરિસ્થિતિ છે એ તમે ઠાકોરજીને સમર્પિત થઈ ઠાકોરજીની સાથે જીવો એ પુષ્ટિ માર્ગીય સેવા છે. પ્રભુને પોતાના જીવનમાં પોતાના પરિવારનું એક અંગ બનાવીને એની સાથે તમે જીવન યાપન કરો એવી સેવા પ્રકાર મહાપ્રભુજી પ્રગટ કરી છે. મર્યાદી ભલે મર્યાદ રાખે, આપણાથી એવું ન બને તો આપણા ઠાકોરજી આપણા ઘરમાં આપણી રીતે બિરાજે. આપણા ઘરમાં જે કાંઈ પરિસ્થિતિ છે એ પ્રમાણે એ ઠાકોરજી આપણા ઘરની અંદર બિરાજે છે. વાર્તા પ્રસંગોમાં બધા પ્રસંગ જો બધાની અપ્રસ અલગ અલગ પ્રકારની છે, બધાની અપ્રસ જે અલગ અલગ પ્રકારની છે એમાં જે વજવાસીનો બાળક પરેની જે વાર્તા જે છે એને તો ભોગ ધરવાની ખબર નથી. અને રસોઈ પોતાની જે રીતે આચાર શું એને પોતે જે રીતે રસોઈ કરતો હશે એ પ્રકારે એને રસોઈ કરે છે, કાંઈ એની કંઈ મેન જમાવી નથી, ક્યાંય ઉલ્લેખ નથી એવો કે એને દૂધગરણ સકરીને સકરી બધી મેન જમાવી હોય ને એવું કાંઈ નહીં. તો જેમ રસોઈ કરતો એમ રસોઈ કરે છે. અને એક પાત્ર પોતાની એક પાત્ર ઠાકોરજીને કહે હા વિરુદ્ધ પ્રકાર કહેવાય તો એને પણ ઠાકોરજીને ઠાકોરજી એમણે સમજી લીધું કે આને એક જ્ઞાન નથી, ઠાકોરજી એની સાથે એવા થઈ ગયા. તો આપણા ઠાકોરજી પણ એવા છે કે આપણા ઘરની જે રીતની પરિસ્થિતિ હશે પણ આપણે નજર સામે રાખીએ છીએ ઉચ્ચ રીતે આચારથી જે સેવા કરનારા મર્યાદી મર્યાદી વૈષ્ણવ કરે એવી રીતે ધરાય તો સખડી ધરાય. આપણે સખડીને મર્યાદને સાંકળી દીધી છે, હકીકતમાં મર્યાદને સખડીને કોઈ સંબંધ નથી. કોઈ મર્યાદથી કરે કોઈ મર્યાદ વગર કરે ઠાકોરજીને એ એટલે મર્યાદી વૈષ્ણવ તો વારંવાર કહેતો હોઉં છું કે તમે બધા મર્યાદી અમારી પાસેથી આજ્ઞા લ્યો. મેં કીધું હું મર્યાદી નથી, હકીકતમાં મર્યાદીની જેમ અમે રહેતા હોય કે અમારા ભીતરીના હાથમાં અમે લેતા હોઈએ છીએ, અમારા ઘરમાં જે હોય છે ને એ પાછું કાયમી બહાર ખાતો હોય. વ્રત કરવાની ક્યાં વાત કરવી, અમારી પાસે આજ્ઞા લેવા આવે ઘણા મર્યાદી અમારી પાસે આજ્ઞા લેવા આવતા હોય છે વારંવાર, તો કાયમી ચાલુ જ હોય. જે જે દાંતના ડૉક્ટર પાસે ઓજાર અંદર મોઢામાં રાખ્યું શું કરવું, મેં કાંઈ નહીં ફરીથી કોગળા કરી લેવા અને વ્રત કરવું, કદાચ તમારું બહુ મન ન માને તો વ્રત કરો. હકીકતમાં આવા આચાર અમે પણ પાડતા હોતા નથી. અત્યારે મને એમ થાય આને આજ્ઞા આપી પણ કીધું હું તો આવે એટલી વાતમાં કે પ્રવાહી દવા લેવાય કે શું કરવું, કાયમી પ્રવાહી દવા લેતા હોય તો શું કરવું. તો પ્રવાહી દવાની અમારે ત્યાં તો હજી એવી રીત છે કે પ્રવાહી દવા લેવાઈ જાય છે તો મર્યાદી આજ્ઞા લેવા આવે છે કે પ્રવાહી દવા લેવાઈ ગઈ છે શું કરવું, વ્રત કરવું. કાંઈ વ્રત કરવાની જરૂર નથી, આનંદથી ઠાકોરજીની સેવા કરો. પ્રવાહી દવા લેવાઈ ગઈ છે તો શું કરવું, દવા જે છે એ ઔષધાર્થે સુરામ પીબે, ઔષધિ માટે સુરા પણ પી લેવી એમ કીધું છે. પણ આપણું ધ્યેય શું છે, દવા લઈને ઠાકોરજીની સેવા સુંદર રીતે થાય એ આપણું ધ્યેય છે. એટલે કોઈ
વારંવાર કેટલાક ઉપવાસ કરાવવા, મને એમ થાય કે તું બીમાર છો ને પાછા ઉપવાસ કરાવવા. એટલે ઉપવાસ તો ક્યાંય, તમે અસમર્પિત જીવન જીવવું હોય તો ઉપવાસ કરાવવું બરાબર છે. પણ અમે તો જે લોકો, અમારે ત્યાંની મરજિયાત કેવી છે, અમારા ઘરની મરજિયાત કેવી છે કે અમારા પનાળામાં નાહે અને જ્યાં સુધી એ અમારા એ ઘરમાં રહે છે ત્યાં સુધી એ આચાર વિચારનું પાલન કરે, જેવો એ મંદિરની બહાર નીકળો એટલે કે અમારા ઘરની બહાર જેવો નીકળે, પછી તો કોઈ જોવાઈ જતું નથી કે સોડા એ પીતા હોય ને બજારમાંથી એ વસ્તુ લઈને ખાતા હોય, નળનું જલ એ પીતા હોય, બધું કરતા હોય છે. તો મેં કીધું અમે તો મરજાદમાં તો હાલી એમ જ નથી. મેં કીધું અમે લોકો તો મરજાદની આજ્ઞા આપી છે ભાઈ, એક પણ હકીકતમાં આજ્ઞા તો કોની પાસે લેવાય કે જેનાથી ઊંચો હોય તો આજ્ઞા લેવાય. મેં કીધું અમે તો તમારા લેવલમાં આવી એમ જ નથી, એટલે મરજાદી તો હું છું નહીં. હું તો બારંબાર કહેતો હું અમારી મરજાદ પાકી નથી, કાચી જેવી તેવી છે. પણ અમારી કાચી છે, તમારી પાકી છે. પણ પાકાવાળા કાચાવાળા પાસે આજ્ઞા લે છે, એ મહાપ્રભુજીની કંઈક કૃપા છે કે પાકા મરજાદી કાચા પાસેથી આજ્ઞા લે છે. પણ એટલે અમારી મરજાદ એવી છે તો અમે ચલાવી લઈએ છીએ. અમે બધું ચલાવીએ તો તમને શું વાંધો આવે? તમારા ઘરના દીકરાની વહુ કદાચ એ કોઈ બહાર ખાનપાન કરતા હોય, પણ સેવાની જો ભાવનાવાળા હોય તો ભીતરિયા ચાલી રહ્યા છે તો આ તો પરિવારનું સભ્ય છે. ભીતરિયા થોડો પરિવારનો સભ્ય છે, પરિવારનો સભ્ય છે. એ સામગ્રી કરવાની ભાવના સેવાની જો એની હોય ને કરતા હોય તો થોડુંક બંધન નાખીએ છીએ આપણે કે ભાઈ સાવ સ્વચ્છંદી ન થઈ જવું, હોટલ બજારનું ખાનપાન વગેરે ના કરે, અને કરે તો વ્રત કરી લે, એવું આપણે કંઈક બંધન રાખીએ. એ ન રહે તો એ ના રખાય. જો બંધન એ પણ ના રહેતું હોય ને સેવામાં સહાયતા થતી હોય તો જેમ ભીતરિયા છે કાંઈ કેટલાક વ્રત કરાવવા, રોજ અમારે અહીંયા બે ટાઈમ નાતો હોય અને કેટલાક વ્રત કરતો હોય, અને વ્રત કરો તો એ કહી દે કે આ વ્રત કરી લીધું, જાઓ કરી લીધું વ્રત, જાઓ કોણ જોવા ગયું કર્યું કે ના કર્યું. એટલે અમારી મરજાદ આવી છે, અમે લોકો આ રીતે ના, પણ શું કરવું, ઠાકોરની સેવા છોડી દેવી, જે પ્રકારે બને છે એ પ્રકારે કરી રહ્યા છે, સમર્પિત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમે ઠાકોરજીને જે કાંઈ પણ છે ઠાકોરજીને સમર્પિત થઈ. અને એક સમર્પિત છીએ એમાં કોઈ સિદ્ધાંતમાં બાંધછોડ નથી, સમર્પણના સિદ્ધાંતમાં બાંધછોડ નથી. એટલે અમારે જે નોકર કે ભીતરિયા વગેરે હોય છે એ અમે ઠાકોરજીની સેવા માટે માનતા નથી, પણ એને માનીએ છીએ કે અમારી માટે છે, અમારા કાર્ય માટે. અમે પૈસા દઈને જેમ આપણી પાસે બીજા પાસેથી કામ કરાવીએ છીએ, એમ પૈસા દઈને જેમ બજારમાંથી વસ્તુ લાવીએ છીએ, એમ પૈસા દઈને આની આપણને સહયોગ લઈ રહ્યા છીએ. એટલે કે ઠાકોરજીની સેવા માટે એને અમે માનતા નથી, કે ઠાકોરજીની સેવા કે મુખિયા રાખતા નથી, કે જે ઠાકોરજીને કોઈને હજી સુધી ઠાકોરજીની કૃપાથી કોઈને સોંપતા નથી. પણ આ તો ભીતરિયા દૂષણ તો છે, એટલે એ ભીતરિયાનું દૂષણ તો એવું છે. તો હવે એ અમારા ઘરમાં ચાલી રહ્યું છે તો અમે સેવામાં કેમ કોઈ ના પાડી શકીએ કે તમે તમારા પરિવારના સભ્યો પાસે સેવામાં ન નવડાવો? કારણ કે બજાર બહારનું ખાનપાન કરે છે એટલે અસમર્પિત ખાનપાન કરે છે, એટલે સેવામાં ન નવડાવો એમ અમે કહી શકીએ નહીં. કારણ કે અમારે એવા લોકો સકળી સુધી અડે છે, સકળી સુધી એમાં એ અડતા હોય છે, એના હાથની સકળી અમે લેતા હોઈએ છીએ. તો પછી આવી અપ્રસ્તુ અમારી થઈ ગઈ છે અત્યારે, જે અમારી તો ઊંચો હોવી જોઈએ, વધારે બ્રાહ્મણો છીએ પાછા, અમે પાછા બ્રાહ્મણો કહેવાય, વર્ણમાં પણ ઊંચા કહેવાય, ગુરુપદે કહેવાય, ગુરુ કરે એ પ્રમાણે આચરણ શિષ્યો કરે છે હંમેશા. તો અમારે ત્યાં આવું બધું ચાલે છે તો શિષ્યો તો હજી ઊંચી રીતે રહે છે. એટલે એને એમ કહેવું છું કે તમારે, અમારે ભીતરિયાનું દૂષણ છે, તમારે મનોરથનું દૂષણ છે. એટલે બે એક એક પાસું આપણું બેયનું નબળું છે, એક પાસું તમારું ભયંકર અનાચાર તમે કરો છો, એ મનોરથમાં જઈને તમે અનાચાર કરો છો. અમે રોજ કરી લઈએ છીએ આ ભીતરિયાના હાથનું ખાઈ, અમારું દૂષણ છે. અને તમે મનોરથોમાં જઈને ખાનપણ કરો, એ તમારું દૂષણ છે. એટલે આપણે બે એક એક વસ્તુ છોડીએ, આપણે બે સુધરી જઈએ તો શુદ્ધ પુષ્ટિમાર્ગ થઈ જાય, પુષ્ટિમાર્ગ આખો સુંદર થઈ જાય, શુદ્ધ થઈ જાય. તમે મનોરથનું દૂષણ તમને વળગી ગયું છે, અમને આ ભીતરિયા વગેરેનું દૂષણ વળગી ગયું છે, બે દૂષણ એક એક છોડી દઈએ તો પુષ્ટિમાર્ગ આપણો આપણે બે સુધરી જાય.